હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે ફરી એકવાર તમારું તલાટી કમ મંત્રીની સ્પેશિયલ મોક ટેસ્ટમાં આઈ હોપ તમે બધા જ મજામાં હશો જે એક્ઝામની રાહ ઘણા સમયથી જોવાઈ રહી હતી એ એક્ઝામ આવી ગઈ છે ઓકે સેવ ધ ડેટ એટલે કે તારીખ હવે તમે સેવ કરી લેજો તારીખ છે ઓગણત્રીસ જાન્યુઆરી આવતા વર્ષના બે હજાર ને ત્રેવીસમાં ડન છે તો ચાલીસ જેટલા ક્વેશ્ચનો આપણે લઈને આવ્યા છે એમાંથી તમારા જો પાંત્રીસ ત્રીસ પાંત્રીસ જેટલા સાચા પડી જતા હોય તો તમારી જે તૈયારી છે પરફેક્ટ ગણી શકાય ચલો ફટાફટ આપણે અવનવા જી કેના ક્વેશ્ચનો તરફ આગળ વધીશું પ્રથમ ક્વેશ્ચન છે કે ભવિષ્યની આવક અને જાવકનું પત્રક એટલે શું મોસ્ટ 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 મોસ્ટી ક્વેશ્ચન છે કે ભવિષ્યની ફ્યુચર જે હોય છે એમની આવક અને જાવકનું પત્રક એટલે શું તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી અંદાજ પત્ર ઓપ્શન સી જે છે તમારો રાઈટ આન્સર થઈ જશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વ્યવસ્થાઈ તંત્રનો સૌથી પ્રાચીન પ્રકાર કયો છે વ્યવસ્થાઈ તંત્ર એટલે કે ઓર્ગનાઇઝેશનનો સૌથી પ્રાચીન પ્રકાર કયો છે પ્રાચીન કાળમાં એના કયા પ્રકાર તરીકે ઓળખાતો હતો તો યાદ રાખવાનું છે ઓપ્શન એ રેખિક વ્યવસ્થાય તંત્ર ઓપ્શન એ જે છે એ તમારો રાઈટ આન્સર થઈ જશે આ જે બધા ક્વેશ્ચનો છે ને વિદ્યાર્થી મિત્રો એ આન્સરના નવમાં અને દસમાની એનસીઆરટી જીસીઆરટીની સામાજિક વિજ્ઞાનની જે બુકો હોય છે ને એમાંથી નવા નવા ક્વેશ્ચન આવતા હોય છે ચલો થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે તો આ તો ક્વેશ્ચન થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો સ્માઇલીવાળો જેમ છે બધાને આખા ગામને આવડે કે થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે તો પારો વપરાય છે ડી તમારો રાઈટ આન્સર થઈ જશે ચલો કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને કરદાતા કર ભરવાનું ટાળે તો તેને શું કહેવામાં આવે છે ક્વેશ્ચન પહેલાં ધ્યાનથી એક્ઝામમાં તમારે વાંચવાનો છે ઓકે પછી જ તમારે એનો આન્સર જે છે ટીક કરવાનો રહેશે ચલો ક્વેશ્ચન એ છે કે કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને કરદાતા કર ભરવાનું ટાળે તો તેને શું કહેવામાં આવે છે તો યાદ રાખો કર તાળો ઓકે કર તાળો ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે નવા નવા ક્વેશ્ચનો આવશે જીકેમાં ચલો લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ થાય છે તો આપણને બધાને આવડતો ક્વેશ્ચન છે સ્ટારવાળો ક્વેશ્ચન છે કે લોહી જે ગંઠાઈ જાય છે એ ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ થાય છે તો આખા ગામને આવડે વિટામિન કે પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો ઘણીવાર રિપીટ થતા હોય છે તો એ તો તમને બધાને જ આવડતા હોવા જોઈએ ચલો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે જો આવું પણ પૂછાઈ શકે છે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે તો યાદ રાખવાનું છે હાઇડ્રોજન ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે ડન ચલો વિજ્ઞાનના જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું તો કે આવી બધી ડેફિનેશનો આઠમા અને નવમાં બુકની જે વિજ્ઞાન અને ટેકનોલોજીની હોય છે એમાં પણ હોય છે તો તમારે એનસીઆરટી જીસીઆરટીની જેટલી પણ બુકો છે એટલી બધી જ ક્લિયર કરીને જવાની છે ચલો ક્વેશ્ચન છે કે વિજ્ઞાનના જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું તો યાદ રાખવાનું છે કળા ઓકે ઓપ્શન બી મોરની જે કળા હોય છે તો એ કળા ધન ચલો એ અલગ હોય છે ચલો વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે મોસ્ટ 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 એમ્પી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો કે વિશ્વમાં પ્રસિદ્ધ નદી છે એક એમેઝોન નદી ઓકે બધાને ખબર છે એમેઝોન નદી ચલો તમારા માટેનો અહીં એક ક્વેશ્ચન છે કે એમેઝોન જે નદી છે એ સૌથી મોટી નદી છે કે પછી સૌથી લાંબી નદી છે તમારા માટેનો ક્વેશ્ચન છે તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે ડન ચલો તો અહીં જે સવાલ છે એનો જવાબ થઈ જશે દક્ષિણ અમેરિકા ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે કે વિશ્વની પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે ખંડનું નામ યાદ રાખો દક્ષિણ અમેરિકા અને ટોટલ કેટલા ખંડ આવેલા છે તો સાત ખંડ આવેલા છે જેમાંથી આપણે રહીએ છીએ એશિયા ખંડમાં ચલો મોહિની અટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે તો બધાને આવડતો ક્વેશ્ચન છે મોહિની અટ્ટમ જે છે એ કેરળ રાજ્યનું રાજ્ય નૃત્ય છે અથવા તો મુખ્ય નૃત્ય છે ડન ચલો પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે તો તેને શું તેનાથી શું થાય છે ક્વેશ્ચન એવો છે કે ચલો આ જે સૂર્ય છે ઓકે આવી રીતના આપણા સૂર્યની ફરતે ગ્રહો આવેલા છે આ ફર્સ્ટ નંબરનો આ સેકન્ડ નંબરનો આ થર્ડ નંબર પર આપણી પૃથ્વી આવેલી છે તો પૃથ્વી જે સૂર્યની પરિક્રમા કરે એટલે કે પૃથ્વીની એમ ગોળ ગોળ ફરે છે સોરી સૂર્યની ગોળ ગોળ આપણી પૃથ્વી ફરે છે અને પોતે પણ પોતાની ધરી પણ આવી રીતના પરિભ્રમણ કરતી હોય છે તો એનાથી શું ફરક પડે છે ધરતીકંપ થાય ઋતુઓ બદલાય દિવસ રાત થાય ઓકે તો અહીં જે ક્વેશ્ચન છે એનો જવાબ થઈ જશે ઋતુઓ એટલે કે ઋતુઓમાં બદલાવ થાય છે શિયાળો ઉનાળો ચોમાસો એ સારા લીધે આવે છે તો આપણી પૃથ્વી જે સૂર્યની પરિક્રમા કરી ઓકે એટલે ઋતુઓ બદલાય છે ચલો ભાવન શબ્દનો અર્થ જણાવો ભાવન નામનો શબ્દ આપેલો છે તો આ ભાવન નામના શબ્દનો અર્થ તમારે જણાવવાનો રહેશે તો ભાવનનો અર્થ થાય છે ગુણગાન ઓપ્શન એ ડી તમારો રાઈટ આન્સર થઈ જશે ડન ચલો આગળનો ક્વેશ્ચન છે સોરી સેમ ક્વેશ્ચન છે આગળ વધીશું ગિરનાર ખાતે આવેલા અથવા તો ગિરનાર ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખને કયા મહાન કવિએ સેલ કણ તરીકે બિરદાવ્યો છે મોસ્ટ 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 આઈએમ્પી ક્વેશ્ચન ક્લાસ થ્રી લેવલ માટે આઈએમ્પિક ક્વેશ્ચન થઈ જશે કે ગિરનાર ખાતે આવેલા છે સમ્રાટ અશોકના શિલાલેખ ઓકે તો આ શિલાલેખને કયા મહાન કવિએ શૈલકણ તરીકે બિરદાવ્યા છે તો એ છે આપણા કવિ કવિ નન્હાલાલ કવિ નન્હાલાલ ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે ડન ચલો મનહર છંદમાં કેટલા અક્ષર આવે છે જો આવી ગયો ને લલ્લુ પંજુ જેવો સવાલ પણ આવી એક્ઝામમાં આવા જ સવાલ પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો કઈ જ વસ્તુ ટફ હોતી નથી જો મનહર છંદમાં કેટલા અક્ષર આવે છે એવું પૂછેલું છે ઓકે તો યાદ રાખવાનું છે તમારે બધા જ જેટલા પણ છંદ અલંકાર છે એ બધા જ તમારે યાદ રાખીને જવાના છે ચલો મનહર છંદની વાત થાય છે તો મનહર છંદમાં કેટલા અક્ષર આવે તો થર્ટી વન એકત્રીસ જેટલા અક્ષર આવે છે ચલો સેમ ક્વેશ્ચન છે એકત્રીસ અક્ષર આવે છે મનહર છંદમાં ઉપરોક્ત કવિતાના રચિતા કોણ છે ઓકે કવિતાનું નામ જ છે ઉપરોક્ત કવિતા તો આ ઉપરોક્ત કવિતાના રચિતા કોણ છે અહીં ક્વેશ્ચન થોડોક ગલત છે ઉપર એકાદ કવિતા આપી હોય છે ઓકે એટલે કે આ જે સવાલ છે એની ઉપર એક કવિતા આપેલ હોય છે તો એના રચિતા કોણ છે એવો ક્વેશ્ચન છે પણ અહીં જે છે કવિતા એ ભૂસાઈ ગઈ છે ઓકે તો અહીં જે જવાબ આવે છે એ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રિયકાંત મણિયાર ઓકે આ ક્વેશ્ચન આપણે થોડોક રજ જેવો કરીશું ફટાફટ આગળ વધીએ નીચેનામાંથી કયું ઉદાહરણ વસંત તિલિકાનું નથી હવે ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયું ઉદાહરણ વસંત તિલિકાનું નથી ઓકે ચલો તો ઘણા બધા ઉદાહરણ છે હું તમને ડાયરેક્ટ જવાબ આપું છું કે બી ઓપ્શન શિશુમાન ગણી સહદેવને ઓકે આ જે વાક્ય છે અથવા તો આ જે ઉદાહરણ છે એ વસંત તલિકાનું નથી જ્યારે બીજા આપણે વાક્ય જોઈ લઈએ કે જાણી વસંત તણી માધવ વાંસળીએ એ વસંત તલિકાનું ઉદાહરણ છે ટોડે વળી મુખ વિકાસ ઊભી રહીને આ પણ વસંતલિકાનું ઉદાહરણ છે અને જામી ગઈ તરોળ ઘોર કરાલ રાત ડન છે ચલો કહી એમ માયે લઈ ભાત ચાલી છંદ ઓળખાવો આવી ગયા છંદ જો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણ જે છે કે વીસ જેટલા માર્ક્સનું છે અને ઇંગ્લિશ વ્યાકરણ ઇંગ્લિશ વ્યાકરણ પણ વીસ જેટલા માર્ક્સનું છે ચાલીસ માર્કનું તો વ્યાકરણ જ થઈ જશે હવે ગુજરાતી વ્યાકરણમાં તમારે શું લેવાનું છે દસ જેટલા માર્ક્સના વ્યાકરણમાં એટલે કે ભાઈ તમારા નિપાત છે છંદ છે ડોઝણી છે આ બધું પૂછાશે અને બીજું કવિને લગતું પૂછાશે પચાસ જેટલા કવિ તમારે ગોખેલા હોવા જોઈએ કે યાદ હોવા જોઈએ ધન ચલો તો અહીં એક વાક્ય આપેલું છે છંદ આપેલો છે કે કહી એમ માએ લય ભાત ચાલી

પંચાયતીની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો ક્યારે અમલ થયો છે અથવા તો કાયદો ક્યારે આવ્યો છે દેશના અનુસૂચિત વિસ્તારો માટે પંચાયતીની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો ક્યારે થયો અથવા તો ક્યારે આવ્યો તો યાદ રાખો ઓગણીસો ને છન્નું ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે ડન ચલો પંચાયતોની જોગવાઈઓ કાઉન્સમાં આપેલું છે કે અનુસૂચિત વિસ્તારોમાં વિસ્ત વિસ્તરણ ધારો ઓગણીસો છન્નું આદિવાસી વિસ્તારો માટે કઈ વિશિષ્ટ જોગવાઈ કરે છે હમણાં જ આપણે જોઈ ગયા કે અનુસૂચિત જનજાતિ સોરી અનુસૂચિત વિસ્તારો માટે જે વિસ્તરણ થાય છે પંચાયતની જોગવાઈ એ ધારો આવ્યો હતો ઓગણીસો ને છન્નુંમાં તો આ જે છે એ આદિવાસી વિસ્તારો માટે કઈ એવી વિશિષ્ટ જોગવાઈ કરે છે ઓકે તો વિશિષ્ટ જોગવાઈ છે ઉપરોક્ત તમામ એટલે કે ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે કે ગૌણ વન પેદાશ પરની ગ્રામ સભાની માલિકી કરે છે ગામની બજાર વ્યવસ્થાનું સંચાલન ગ્રામસભા કરે છે આદિવાસીઓની નાણાં ધિરાણ પર ગ્રામસભાનું નિયંત્રણ એટલે કે આ ત્રણે ત્રણ જે વસ્તુ છે એ બધી જ વસ્તુઓ વિશેષ જોગવાઈ કરે છે ડન છે ચલો રાજ્ય સરકારના અગત્યના મંત્રાલયો જેવા કે નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય વગેરે જેવા મંત્રાલય કયા મંત્રીઓ સંભાળે છે મોસ્ટ 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 એમપી ગૂંચવાડ બન્યું ક્વેશ્ચન છે એકવાર ક્વેશ્ચન ધ્યાનથી સાંભળો કે રાજ્ય સરકારના અગત્યના મંત્રાલયો જેવા કે નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય વગેરે જેવા જે કયા મંત્રીઓ સંભાળે છે તો યાદ રાખવાનું છે કેબિનેટ મંત્રીઓ ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે નાન છે ચલો નાણાકીય કટોકટી દરમિયાન રાજ્ય વિધાનમંડળો દ્વારા પસાર કરવામાં આવેલા બધા ખરડાઓ કોના વિસાર વિચાર્થ હેઠળ રાખવામાં આવે છે તો સિમ્પલ ક્વેશ્ચન છે આ તો આપણા આવે છે રાષ્ટ્રપતિ ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે ડર છે ચલો આગળ વધીએ જો આપણા વિડીયો ગમતા હોય તો વિડીયોને તમારે લાઈક કરવાના છે વિડીયોને બને એટલા તમારા મિત્રો જે પણ તલાટીની તૈયારી કરી રહ્યા છે એમને પ્રેક્ટિસ માટે આ વિડીયો તમે શેર કરી શકો છો ઓકે અને હવે ડેલ્લી બેથી ત્રણ વિડીયો આપણા આવશે અથવા તો ડેલ્લી બેથી ત્રણ દિવસમાં હાઈ ક્લાસ આઈએમપી ક્વેશ્ચનો લઈને આપણે આવીશું ધન છે ચલો ક્વેશ્ચન છે કે બંધારણીય સુધારો ખરડો સૌપ્રથમ પ્રથમ સાંસદના કયા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો બંધારણીય સુધારો જે છે એ નામનો ખરડો સૌપ્રથમ પ્રથમ સંસદના કયા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો તો ક્વેશ્ચન એનો જવાબ છે કે કોઈ પણ ગૃહમાં નહીં ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે બંધારણીય સુધારાનો ખરડો છે એ કોઈપણ ગૃહમાં પસાર કરવામાં આવ્યો નથી અથવા તો રજૂ કરવામાં આવ્યો નથી ચલો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના બંધારણીય સ્થાન વચ્ચેના તફાવત પૈકી નીચેનામાંથી કયા વિધાનો સાચા છે આઈ ગયા ક્વેશ્ચન તમારા કોન્સ્ટેબલ ટાઈપના ઓકે કોન્સ્ટેબલમાં આવું જતું ને બધું ચલો તો આપેલ બંને સાચા છે ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના બંધારણીય સ્થાન વચ્ચેના તફાવતો પૈકી નીચેના કયા વિધાનો સાચા છે તો બંને જ વિધાન સાચા છે કે રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને મંત્રી પરિષદની સલાહ પર બંધાયેલો છે સાચી વાત છે રાજ્યપાલ રાજ્યના મંત્રીમંડળની સલાહ પર બંધન કરતા હોતો નથી આ પણ સાચી વાત છે તો આપેલ બંને જે જશે સાચા છે ચલો ગ્રામસભા અને ગ્રામ સંસદ એવી બે પ્રકારની જોગવાઈઓ કયા રાજ્યમાં છે મોસ્ટ 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 એમપી ક્વેશ્ચન છે થ્રી સ્ટારવાળો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે ગ્રામસભા અને ગ્રામ સંસદ એવી બે પ્રકારની જોગવાઈ કયા રાજ્યમાં આવેલી છે તો એ આવેલી છે પશ્ચિમ બંગાળમાં ઓકે ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે ડન છે ચલો સંસદમાં વાપરવાની ભાષા કયા અનુચ્છેદમાં આપેલી છે ઓકે સાંસદમાં જે પણ ભાષા વાપરવાની હોય છે એ ભાષા કયા અનુચ્છેદમાં આપેલી છે તો યાદ રાખો વન ટ્વેન્ટી એકસો ને વીસ નંબરના અનુચ્છેદમાં આપેલી છે એ કઈ ભાષા છે એ તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો વિદ્યાર્થી મિત્રો ડન છે ચલો ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ આ વિધાન કોનું છે જો વિધાનો ખાસ કરીને પૂછાતા હોય ઓકે તો તમારે કોના કોના વિધાનો ગોખી લેવાના છે એક તો આપણા મહાત્મા ગાંધી ઓકે મહાત્મા ગાંધીના અમુક એટલા મસ્ત વિધાનો છે ને વિદ્યાર્થી મિત્રો જે તમારા જીવનમાં તમે ઉતારો તો કોઈ પણ એક્ઝામ તમે પાસ કરી શકો ઓકે પણ એ ન થાય આપણે ખાલી એક જ પાસ કરવાની છે ઓકે તો ગાંધીજીના છે સરદાર વલ્લભભાઈ પટેલના છે એવી રીતના ઘણા એવા મહા અનુભવો છે જેના અમુક ખાસ વિધાનો છે અવનવા વિધાનો છે તમારે યાદ રાખવાના છે ચલો આ વિધાન જે છે એ કોનું છે તમે જવાબ આપવાનો તો યાદ રાખો ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાન મંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ આ વિધાન છે આપણું જયપ્રકાશ નારાયણ ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે ડન છે ચલો આપણે આગળ વધીશું કે કયા વર્ષને ભારત સરકારે ગ્રામ સભા વર્ષ જાહેર કર્યું હતું આ એમપી છે આપણ કે કયા વર્ષને એવું કયું વર્ષ હતું જે વર્ષને ભારત સરકારે ગ્રામ સભા વર્ષ તરીકે જાહેર કર્યું હતું તો યાદ રાખો નાઇન્ટીન નાઇન્ટી નાઇન એ ટુ એટલે કે 1999 નવ્વાણું અને બે હજાર પૂરા ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે ટન છે ચલો તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો આપણે રોજ બરોજ હવે મળતા રહીશું તલાટીની એક્ઝામ જ્યાં સુધી આવી ન જાય ત્યાં સુધી અને તલાટીની એક્ઝામ આવે એના પહેલાં આપણે પંદર તારીખ એટલે કે પંદર જાન્યુઆરી પંદર જાન્યુઆરીથી લઈને પચીસ જાન્યુઆરી સુધી લગાતાર આપણે મોડલ પેપર મૂકીશું કોના તો તલાટી સ્પેશિયલ એમાં બધી જ જાતના સબ્જેક્ટ આવી જશે એટલે કે તમને બધી જ મિક્સિંગ જે જે રીતનું તમારું પેપર પૂછાય છે એ રીતના આપણે ન અવનવા ક્વેશ્ચનો લઈને એ પેપર તમને આપવાની ટ્રાય કરીશું જેથી તમારી પ્રેક્ટિસ મજબૂત બને ચલો થોડુંક આપણે ફેક્ટ લઈને આવતા હોઈએ છીએ તો ફટાફટ આપણે ફેક્ટ જોઈ લઈએ કે પૂર્વાલાપ કોની કોનો જાણીતો કાવ્ય સંગ્રહ છે આ એમ છે કે પૂર્વાલાભ જે છે એ કોનો જાણીતો કાવ્ય સંગ્રહ છે તો કવિકાંતનો ડર ચલો પ્રેમાનંદના અભિમન્યુ આખ્યાનની નાયિકાનું નામ શું છે તો ઉત્તરા ઓ હિન્દ દેવભૂમિ સંતાન સો તમારા એ કોની જાણીતી પંક્તિ છે તો કવિકાંતની પછી લક્કી ફિલ્મ સ્ટુડિયો હાલોલમાં સૌ પ્રથમ કઈ ગુજરાતી ફિલ્મ નિર્માણ પામી હતી તો સંતુ અને રંગીલી ડન છે આવા જીકે હોય છે વિદ્યાર્થી મિત્રો જીકે કેવું છે જીકે દરિયા જેવું છે આખા દરિયામાંથી એક ટપકા જેવું પૂછાશે તો ટ્રાય કરવાની કે તમને જીકે બધું આવડતું હોય ડન ચલો કયા કવિને ગુજરાતના ઓમાર અખ્યમ અને ગુજરાતના વડવર્થ કહેવામાં આવ્યા છે તો કવિ કલાપી ડન છે તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત વાંચતા જોરથી